છોટા ઉદયપુરના ભેસવહી ગામના યુવાન સરપંચે લોકોના આરોગ્યની ચિંતા કરી ગામના પ્રવેશ દ્વાર પર નાકું ઊભું કર્યું હતું. હાલ દેશ અને દુનિયામાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો પણ વિશેષ જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, ત્યારે કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ સામાજિક અંતર જ એક ઉપાય હોય માટે ભેસાવહી ગામના યુવા જાગૃતિ સરપંચ હરીશ રાઠવાએ ગામના પૂર્વ અને પશ્ચિમ બંને પ્રવેશ દ્વારો પર લાકડાના દેશી નાકા બનાવ્યા છે. ગ્રામ પંચાયતના સેન્જામાં પ્રવેશ કરતા તમામ લોકોને નાકા પાસે ઉભા રાખી હાથ સેનેટાઇઝર કરી માસ્ક પહેરાવી કામ સિવાય ઘરથી બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત બહાર ગામથી પ્રવેશ મેળવતા લોકો ક્યાંથી આવ્યા, ક્યાં જવાના તે અંગે મોબાઈલ નંબર સહિતની વિગતો પણ નોંધવામાં આવી રહી છે. ભેસાવહી ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે તેઓ એમ્બ્યુલન્સ કે તાત્કાલિક સેવા સાથે સંકળાયેલા લોકોને રોકતા નથી, પરંતુ કેટલાક લોકો વગર કામના ગામની બહાર નીકળે ને ક્યાંકથી સંક્રમિત થઈને અમારા ગામમાં કોરોના વાયરસ ફેલાય તેની અગમ્ય ચેતીના ભાગરૂપે અમે બંને પ્રવેશ દ્વાર પર નાકાબંધી ઊભી કરી છે. તેમજ ગામના લોકોને પણ વારંવાર હાથ ધોવાની, મોઢા પર રૂમાલ કે માસ્ક બાંધવાની તેમજ ગરમ પાણી પીવાની સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભેસાવહી ગામના યુવા અને જાગૃતિ યુવાનો ટીમ બનાવી છે. ટીમના સભ્યોને સોંપવામાં આવેલ જવાબદારીથી તમામ યુવાનો કોરોના વાયરસના સંક્રમણ અટકાવવાની કામગીરી કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક સેવાભાવી ગામ છે. ત્યાંના સરપંચ ઘરે ઘરે ફરીને કોરોના વાયરસથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની અને નાકાબંધી કરી ગામમાં વાયરસનું સંક્રમણ ન થાય તેની કાળજી રાખી રહ્યા છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની ઝપટમાં છે, ત્યારે ગુજરાત સરકારના આદેશ મુજબ અને આપને પણ એક જાગૃત નાગરિક તરીકે ભેસાવહી ગામના સરપંચશ્રી તેમજ ગામના પંચાયતના સભ્યશ્રી દ્વારા અત્યારે ભેસાવહી ગામના બસ સ્ટેન્ડ આગળ અમે આવતા જતો રસ્તો બંધ કર્યો છે અને એમાં અમે જે ઇમરજન્સી સેવાઓ હોય, ખેતીને લગતા કોઈ વાહન હોય કે જરૂરી જે લાગે એ લોકોને જવા દઈએ છીએ. ત્યારબાદ અમે કોઈ પણ આવતા જતા લોકોને સેનેટાઇઝિંગ કરીએ, માસ્ક આપીને જ ગામમાં પ્રવેશ આપીએ છીએ અને ઇમરજન્સી તમામ સેવાઓ અહીંયાથી જઈ શકે છે. તેમજ આ એટલા માટે કોઈ કેટલીક જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે ઝાડો કાપે છે એવું કરીને પૂરેપૂરો રસ્તો બ્લોક કરે છે, જ્યારે અહીંયા માત્ર એક લાકડું બાંધીને એનાથી ઉપર નીચે કરીને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે અહીંયા વ્યવસ્થા કરેલ છે. તેમજ આ કોરોના વાયરસને નાથવા માટે સામાજિક ડિસ્ટન્સ જળવાઈ રહે અને દરેક લોકો હાથ ધોઈને સેનેટાઇઝિંગ થઈને જ ગામમાં પ્રવેશ કરે એ માટેની વ્યવસ્થા કરેલી છે. એટલે તમામ પાવીજેતપુર તાલુકાના જે સરપંચો છે તેમજ તમામ યુવાનો છે એમને ખાસ વિનંતી કે પોતપોતાના ગામના રસ્તા એવી રીતે બંધ કરવા જોઈએ જેનાથી કોઈને પણ તકલીફ ન થાય, આવવા જવાનો છૂટછાટ પણ મળી રહે અને ઇમરજન્સી સેવાઓ પણ ચાલુ રહે. રોગને રોકવા માટે અમે ગામના લોકોને જે બિનજરૂરી આવતા જતા માણસોને અમે અંદર પ્રવેશ નહીં કરવા દેતા અને બહાર નહીં જવા દેતા, જેવું કે સરકારી ઇમરજન્સી સેવાઓ સરકારી અધિકારીઓ એમને અમે જવા દે છે અને લોકોને એવી ખેતીવાડીવાળા માટેને અમે છૂટ આપેલી છે અને વારંવાર હાથ ધોવા, સાબુથી હાથ ધોવા અને ઘરે જઈને કપડાં બદલીને જ ફરવું એવું શિખામણ આપીએ છીએ અમે.